नमस्कार मिशन वर्ल्ड कप साथे हूं प्रवीण। आजे भारत सातमो मुकाबलो रमशे वानखेड़े में टक्कर श्रीलंका सामे। नंबर वन पर हतु परंतु दक्षिण आफ्रिकन टीम जीती ने अंतिम मुकाबलो टॉप पर पहुंची छे। इंडियन टीम मोस्टली सेमीफाइनल में कन्फर्म छे, पण आजे फॉर्मेलिटी पूरी करशे। जे स्थिति में विश्वकप जई रह्यो छे, रेकॉर्ड्स बनी रह्या छे, पण डिफेंडिंग चैम्पियन तरीये छे, अपसेट पर अपसेट छे नेधरलैंड अने अफगानिस्तान करता हालत खराब छे डिफेंडिंग चैम्पियन इंग्लैंड नी। न्यूजीलैंड ना 10 में 15 में 5 प्लेयर इंजर छे, इंजरी नी समस्या पण छे। हार्दिक पांड्या न्यूजीलैंड सामेनी गेम में इंजर थयो, हजु पण एकाद बे मुकाबला गुमावे तेवी शक्यता छे। लास्ट गेम में सूर्यकुमार यादव फरीथी प्लेइंग 11 में हतो, तो श्रीलंकन टीम माटे पण इंजरी नी समस्या छे। पण आ विश्वकप में ओवरऑल जे घटी रह्यु छे, शुं रोमांच ए लेवल नो छे जे 50 ओवर ना विश्वकप में जे 4 वर्षे योजाय छे अने टॉप फोर माटे एटले के सेमीफाइनल माटेनो आ जंग छे। आपणी साथे चर्चामां 4 खास मेहमान जोड़ाशे। स्टूडियोमांथी आपणी साथे अमारा सहयोगी अने सीनियर स्पोर्ट्स जर्नलिस्ट दक्षेशभाई पाठक जोड़ाशे, भगीरथभाई ठाकोर जे पूर्व नेशनल सिलेक्टर छे, बन्नेनुं स्वागत छे। किरात दामाणी जोड़ाशे जे हाल विश्वकपमां कमेंट्री करी रह्या छे अने चीफ सिलेक्टर छे जीसीएना। किरात आपनुं पण स्वागत छे, अने प्रफुल વૈદ્ય જોડાશે કમેન્ટેટર। પ્રફુલભાઈ આપનું પણ સ્વાગત છે। કિરાત આપથી શરૂઆત કરીએ, વિશ્વકપ જે ફ્લોમાં જઈ રહ્યો છે, આજે 7મી ગેમ છે, બાકી ટીમોની કમ્પેરિઝનમાં ઇન્ડિયન ટીમ માટે ઇન્જરીની સમસ્યા એટલી નથી, પણ હાર્દિક પંડ્યા બહાર ગયો તો થોડું બેલેન્સ આમ તેમ થઈ ગયું, સૂર્યકુમારને પણ ચાન્સ મળ્યો, પણ ઓવરઓલ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કેમ કે લાસ્ટ ગેમમાં ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયન ટીમે સ્કોર સેટ કર્યો, એમાં જર્ક લાગ્યો, જે જર્ક પહેલી ગેમમાં ઓસ્ટ્રેલિયા સામે લાગ્યો હતો। ઓવરઓલ કઈ રીતે જોઈ રહ્યા છો ઇન્ડિયન ટીમ સેમીફાઇનલ પહેલા જે કમ્પોઝિશન સાથે રમી રહી છે, જે ઇન્ટેન્ટ સાથે રમી રહી છે? પ્રવીણ, ફર્સ્ટ ઓફ ઓલ, એક ઐતિહાસિક સ્ટેડિયમ ભારત માટે, આ જગ્યા પર 2011માં ભારતે શ્રીલંકાને વર્લ્ડ કપ ફાઇનલ હરાવ્યું હતું, એટલે ઇમોશન્સ બધા બહુ જુદા હશે બંને ટીમોના, ક્રાઉડના। અને ટીમના બંધારણની વાત કરીએ તો હાર્દિક પંડ્યા ફિટ છે કે નથી આજની મેચમાં? ઓલમોસ્ટ એકાદ બે ગેમ માટે હજુ પણ અવેલેબલ નથી છેલ્લી અપડેટ પ્રમાણે, એટલે હાર્દિક પંડ્યા આજે અવેલેબલ નથી। આઈ થિંક જો હાર્દિક પંડ્યા અવેલેબલ ના હોય તો આઈ થિંક આપણે ગયા તબક્કામાં બી વાત કરી હતી, ગઈ મેચ પહેલા પણ, ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા, કે શ્રેયસ અય્યરનું ફોર્મ બહુ ક્વેશ્ચનેબલ રહ્યું છે, અને આગળ જતા સૂર્યકુમાર યાદવને જેટલા નોક્સ મળે તે વધારે જરૂરી, અને એ સંજોગોમાં ઈશાન કિશન ભલે મિડલ ઓર્ડરમાં રમે કે યુ નો અલ્ટિમેટલી કયા નંબરે બેટિંગ કરો છો મોડર્ન ક્રિકેટમાં, ટોપ 6 બેટ્સમેન 3-4-5-6 નંબર કોઈ બી બેટિંગ કરી શકતું હોય છે। અગત્યનું એ છે કે ઈશાન કિશન એક ડાબોડી બેટ્સમેન છે, અને આપણા ટોપ 6 બેટ્સમેનમાં કોઈ ડાબોડી બેટ્સમેન નથી, એટલે કદાચ કોઈક વાર કોઈ લેફ્ટ આર્મ સ્પિનર અથવા રાઇટ આર્મ લેગ સ્પિનર કોઈક સારી વિકેટ ઉપર જો હાવી થતો હોય તો એક સારું કોમ્બિનેશનમાં ઈશાન કિશન વચ્ચે આવી શકે છે, કારણ કે કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલ 5-5 જમોડી છે, જે રીતનું કોમ્બિનેશન હવે ઇન્ડિયા સેફ છે વર્લ્ડ કપ સેમીઝમાં। નાના મોટા જે ટ્વીક્સ એન્ડ ચેન્જીસ છે કે જે કયા બેટ્સમેનને તમે લયમાં લાવવા માંગો છો, કારણ કે ઇન્જરીઝ એક મોડર્ન ક્રિકેટનું બહુ રિયાલિસ્ટિક પાસું છે, કોઈ પણ પ્લેયર ગમે ત્યારે ઇન્જર થઈ જાય છે, નેટ પ્રેક્ટિસમાં બી ઇન્જર થઈ જાય છે, સવારે વોર્મઅપમાં બી ઇન્જર થઈ જાય છે, એટલે તમારા નેક્સ્ટ લાઇનના પ્લેયર ક્યારે કેટલા રેડી હોય તે બહુ અગત્યનું છે, અને એ સંજોગોમાં મારા હિસાબે એનો શ્રેયસ અય્યરને પૂરતા ચાન્સીસ આપવામાં આવ્યા છે, અને જે રીતના તે આઉટ થયો છે બેક ટુ બેક, એનો આઉટ થવાની બી એક પેટર્ન હોય છે, જ્યારે તમે આ પેટર્નથી આઉટ થાવ અને તમારી વિકેટ પર પ્રાઇસ ના મૂકી શકો અને થોડું બી ક્વેશ્ચનેબલ અથવા થોડું બી ચેલેન્જિંગ સિચ્યુએશન આવે અને તરત જ યુ નો ઓર્ડિનરી બેટિંગ થઈ જાય, તે સંજોગો થયા છે કે એકદમ નોર્મલ કન્ડિશન્સમાં તમે પરફોર્મ કરી શકો, પણ જ્યારે બી ટીમ જ્યારે તમારી પાસે અપેક્ષા રાખે કે સારી ખરાબ વિકેટ હોય અથવા સારી બોલિંગ અટેક ચાલતી હોય, એ સંજોગોમાં તમે ટીમને જ્યારે યોગદાન ના આપી શકો એ એક અઘરી સ્થિતિ હોય છે, એટલે મારા હિસાબે બે પ્લેયર અગત્યના છે કે જેને અહીંયા થોડો ચાન્સ મળવો જોઈએ ટચમાં રહેવા માટે, એક આર અશ્વિન, યુ નેવર નો ક્યારે કામ લાગે, અને ઈશાન કિશન, યુ નો, કારણ કે શામી આપણી એક એસેટ છે, પ્રિવિલેજ છે આપણું, કે એઝ અ થર્ડ સીમર જ્યારે જ્યારે તમે શમીને રમાડો, એ ઝહીર ખાન જે તેમના કરિયરના છેલ્લા તબક્કામાં હતા, અત્યારે શામી એ તબક્કામાં આવી ગયા છે કે જ્યારે જ્યારે ટીમને વિકેટની જરૂર હોય, જ્યારે સૌરવ ગાંગુલી અને ઝહીર ખાન ઇનવેરિયેબલી વિકેટ લઈ આપતા હતા, એ જ પ્રમાણે અત્યારે શામી એવા ઝોનમાં છે એમના કરિયરમાં છેલ્લા 2-3 વર્ષ જે એમની પાસે છે, આઈ થિંક એ એક
તૈયાર થયેલું પ્રોડક્ટ છે કે ગમે તે સીમ બોલિંગ કરીને ગમે તેવી વિકેટ ઉપર ક્વોલિટી બેઝિક બોલિંગ જે રાહુલ દ્રવિડ બેટિંગ કરતા હતા કોઈ પણ વિકેટ ઉપર એમ અત્યારે મોહમ્મદ શામી જે બોલિંગ કરી રહ્યા છે માસ્ટર ક્લાસ જે સીમ બોલિંગનું છે કોઈ બી વિકેટ ઉપર કોઈ પણ બેટ્સમેનને ક્યારે બી સહેલું નથી હોતું જયારે તમે આવી લાઇન એન્ડ લેન્થ આવી સીમ બોલિંગ કરો તો ઓવરઓલ ટીમ કોમ્બિનેશન સારું છે હાર્દિક પંડ્યાની જરૂર પડશે સેમિફાઇનલમાં એ બેલેન્સ જે છે છ નંબરનું કારણ કે પછી તમે સાત નંબર જડેજા આઠ નંબર કુલદીપ યાદવને પછી તમે ત્રણ સીમર્સ રમાડો એટલે અત્યારના તબક્કામાં જો હાર્દિક પંડ્યા અવેલેબલ ના હોય તો અગત્યનું એ છે ભારત માટે આ મેચ ઔપચારિક છે સો ફાર એઝ ધ રિઝલ્ટ ઇઝ કન્સર્ન્ડ ફ્રોમ ધ વર્લ્ડ કપ પોઈન્ટ્સ ટેબલ પર્સપેક્ટિવ બટ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે વી નો કે વિચ પ્લેયર્સ આર ડુઇંગ વોટ અને જેટલા બેટ્સમેન બાકી છે ઈશાન કિશન જેવા અને સૂર્યકુમાર યાદવ જેવા જેટલો સમય વિકેટ કોમ્પોઝિશન વિશે વાત કરીએ પહેલા 383-399 નો સ્કોર દક્ષિણ આફ્રિકા આ વિકેટ ઉપર ખડકી ચૂક્યું છે. હવે બેટિંગમાં જે કોન્ફિડન્સ આપવાની વાત થઈ સૂર્યકુમાર હોય કે ઓવરઓલ મિડલ ઓર્ડરમાં કે ટોપ ઓર્ડરમાં ભલે પ્રાઇમરી એમ કહે છે કે આ ગેમ કિરાટે કહ્યું કેટલી હાઈ વોલ્ટેજ નથી પણ કોઈ પણ ગેમ લાઇટલી ન લેવાય પણ આ ગેમને કઈ રીતે યુટિલાઇઝ કરશે આ વાનખેડીની જે પ્રકારની વિકેટ છે બેટિંગ યુનિટ અને બોલિંગ યુનિટ આ બંને પર્સપેક્ટિવથી આઉટકમ લાવવા માટે આઈ ડોન્ટ થિંક મોટો ચેન્જ કરે આયરને નહીં ડ્રોપ કરે મારા હિસાબે કારણ કે હી ઇઝ અ પ્રૂવન હોર્સ હવે આઈ હોપ કે અશ્વિનને રમાડો તમે અશ્વિનનો બેટ સ્પિનર ઓલરાઉન્ડર લાઈક જાડેજા સેના માટે અશ્વિનને તમે છેલ્લે રમાડશો જ્યારે સાઉથ આફ્રિકાના લેફ્ટ હેન્ડેડ બેટ્સમેનની ટીમ આવશે ત્યારે કે ન્યૂઝીલેન્ડની ટીમ આવશે ત્યારે રમાડશો વાય ડોન્ટ યુ ટ્રાય અને બોમ્બે વિકેટ જે છે વાનખેડીની વિકેટ જે છે ઇટ હેઝ અ બાઉન્સ ઇટ હેઝ અ કેરી એન્ડ સ્પિન ઓલ્સો આ વિકેટની કેરેક્ટરિસ્ટિક એવી છે કે બોલ ફરે બી છે ને બાઉન્સ બી લે તો ગઈકાલે રોહિત શર્માએ પણ વાત કરી ભાઈ એ જ કરે ને યાર બીજો શું કરે આ વિકેટ જે છે એ હાથના પેલા રેખાઓની માફક જોઈ લીધી વિકેટ છે અને આ વિકેટમાં તમને સેકન્ડ જો તમારે બોલિંગ કરવાની આવે તો બોલ થોડો અટકીને ઉપર આવશે પણ બોલ વિલ ગો વિથ અ પ્રિડિક્ટેબલ હાઇટ ઇન ધ સેકન્ડ ઇનિંગ જ્યારે ફર્સ્ટ ઇનિંગમાં પ્રિડિક્ટેબલ હાઇટ નહીં રહે કારણ કે વિકેટ ગરમીમાં થોડી અનઇવન બાઉન્સ આપતી રહે પણ જ્યારે ઠંડક થઈ જાય ચાર પાંચ વાગ્યા પછી દરિયો નજીક છે લાઇટો ચાલુ થશે સ્વેટિંગ ચાલુ થશે અને બોમ્બેની વિકેટ ઉપર આઈ થિંક કે એ લોકો લે કારણ કે અત્યારે જો બુમરો આપણે પછી શમી અને સિરાજ હવે સિરાજ કોઈક વાર કોસ્ટલી જાય કોઈક વાર નહીં જતો પણ સિરાજ ઇઝ અ બોલર હુ કેન બ્રેક એની બડીઝ બેક અચ્છા હવે રહ્યો કુલદીપ યુ હેવ સીન કુલદીપ બોલિંગ ઓલ ધ ટાઈમ વાય ડોન્ટ યુ ટ્રાય અશ્વિન વન્સ વિથ જાડેજા દેટ કોમ્બિનેશન ઇઝ રિયલી હેઝ પ્રુવન હેઝ ટેકન મેની વિકેટ્સ એન્ડ એક એન્ડ ઉપરથી અશ્વિન રન ચેક કરે છે તો જાડેજા વિકેટ લઈ શકે છે જાડેજા રન ચેક કરે છે તો અશ્વિન વિકેટ લઈ શકે છે અને બેટિંગમાં જોતું હોય તો ચાર જણા તો કન્સિસ્ટન્ટ રન કરે છે રોહિત કરે છે શુભમ ગિલ ઓલ્ટરનેટ કરી લે છે થર્ડ ઇઝ કોહલી કન્સિસ્ટન્ટ રાહુલ કન્સિસ્ટન્ટ ને અગેન યુ કમ ડાઉન ટુ સૂર્યા સૂર્યા ઇઝ નોટ દેટ આ પહેલી મેચ છે કે જ્યારે એને પોતાની કેરેક્ટર પ્રમાણેની બેટિંગ કરી પોતાની કેલિબર પ્રમાણેની બેટિંગ કરી અને એનું હોમ ગ્રાઉન્ડ છે હવે જો તમે ઈશાન કિશનને લો તો તમારે પેલાને બહાર કાઢવો પડે આયરને અને દેટ વિલ બી એ બ્લન્ડર ઇફ ધે ડુ ઇટ મારા હિસાબે ઇટ વિલ બી એ બ્લન્ડર કદાચ હાર્દિક પંડ્યા જ્યાં સુધી લક્ષેશભાઈ આ જ પોઈન્ટને આપ આગળ વધો હાર્દિક પંડ્યા જ્યાં સુધી બહાર છે કે પ્લેઇંગ ઇલેવનમાં નથી બે પોર્શન થયા શમી શરૂઆતથી ન હતો પણ છેલ્લી બે ગેમમાં જે શમીની જે ધાર જોયો અથવા તો જે કેરેક્ટરિસ્ટિકથી સામે બોલિંગ કરે છે વન ડે ક્રિકેટમાં પણ ટેસ્ટ ક્રિકેટ અને સૂર્યકુમાર આ બંને અંદર આવે છે ખુદને પ્રૂવ કરે છે હાર્દિક ફિટ થાય છે તો થોડી મીઠી મૂંઝવણ પણ છે ટીમ મેનેજમેન્ટ માટે બટ એ પહેલાં
વાનખેડે એવું મંચ છે કે જેને આ બંને ડિપાર્ટમેન્ટ મેક્સિમમ યુટિલાઇઝ કરવાનો આજે પ્રયાસ કરે. બિલકુલ પ્રવીણ, કિરાતે અને ભગીરથભાઈએ જે વાત કરી ટીમના બેટિંગ ઓર્ડર વિશે, આઈ એમ ઓલમોસ્ટ કન્વિન્સ વિથ બોથ ઓફ ધેમ એક્સેપ્ટ શ્રેયસ અય્યર. શ્રેયસ અય્યર એકાદ બે મેચમાં એનું થોડું ટચ નહોતો, બટ હી ઇઝ ટુ ગુડ એ બેટ્સમેન અને મિડલ ઓર્ડરનું એક જે બેકબોનનો સૌથી મહત્વનો મણકો હોવો જોઈએ એ છે. એટલે હું નથી માનતો કે શ્રેયસ અય્યરને અત્યારે જરા પણ ડિસ્ટર્બ કરે. સેકન્ડ થિંગ કે 2003 પછીનો આ આપણી આ જે ટીમ છે એમાં 2011માં બેટિંગ ઓર્ડર સેટ હતો, એ પછી પહેલી વખત આટલો સારો બેટિંગ ઓર્ડર સેટ થયેલો છે એવું કહી શકાય એક નંબર ઉપર. અને રોહિત શર્મા માટે એક પોઝિટિવ મૂંઝવણ એ છે કે ઓલમોસ્ટ એવરીબડી ઇઝ પરફોર્મિંગ વેરી વેલ, કોને બેસાડવો એ નોન પરફોર્મન્સના લીધે બેસાડવાની તો વાત જ નથી. કોઈને ચાન્સ આપવા માટે તમે બેસાડો તો બીજો પ્રોબ્લેમ એ છે કે આ મેચ જરા પણ અનૌપચારિક નથી. આપણે 6 જીત્યા છીએ, 3 બાકી છે, સારું જ બોલવું જોઈએ, પણ બાકીની 3માં જો લટક્યા ને તો બીજી 5-4 ટીમો 12 પોઈન્ટે પહોંચી શકે એમ છે. એટલે યુ કેનોટ ટેક ઇટ લાઇટલી, આજની મેચ જીતીને જ સેફ થવું પડે. ન્યુઝીલેન્ડની જે સ્થિતિ થઈ રહી છે નંબર 1 થી નંબર 4 પર, એક્ઝેક્ટલી, એટલે રન રેટ આપણો એટલો સારો નથી. અને બીજું કે યુ કેનોટ ટેક એનીથિંગ ફોર ગ્રાન્ટેડ, આજની મેચ ઇટ ઇઝ ઇનેવિટેબલ ફોર ઇન્ડિયા ટુ વિન ટુ ક્વોલિફાય ફોર ધ સેમિફાઇનલ. સેકન્ડ થિંગ, બેટિંગ ઓર્ડરની તમે વાત કરી, કદાચ બંને મહાનુભાવો સંમત થાય કે ના થાય આઈ ડોન્ટ નો, પણ તમારે જો ચાન્સ જ આપવો જોઈએ બેન્ચ સ્ટ્રેન્થ ઉપર, તો શુભમન ગિલ છેલ્લી 2-3 મેચોથી થોડોક ઓફ ટચ છે, અને રાઇટી અને લેફ્ટીનું કોમ્બિનેશનની કિરાતે વાત કરી, તો આઈ વુડ સજેસ્ટ કે શુભમન ગિલને આ મેચમાં બેસાડીને ઈશાન કિશનને રોહિત જોડે ઓપનિંગ કરાવો. KL રાહુલે વિકેટ કીપિંગ ઓન ધ હોલ ઘણું સારું કર્યું છે, એક લેગ સાઈડનો મિરેક્યુલસ કેચ પકડ્યો હતો, તેમ છતાં જેમ 2003ના વર્લ્ડ કપમાં રાહુલ દ્રવિડે મેકશિફ્ટ વિકેટ કીપર તરીકે કીપિંગ કર્યું હતું અને સારું કર્યું હતું એવું આ કરી રહ્યો, તેમ છતાં ઈશાન કિશન એઝ અ વિકેટ કીપર, એઝ અ વિકેટ કીપર એક્સપ્લોઝિવ બેટ્સમેન, હું પહેલેથી ઈશાન કિશન ને મેં જ્યારે વાનખેડેમાં 2 વાર રમતો જોયો ત્યારથી હું એને ઇન્ડિયન ક્વિન્ટન ડિકોક કહું છું. એક કેરેક્ટરિસ્ટિક્સથી લઈને એપ્લિકેશનથી લઈને વિકેટ કીપિંગથી લઈને બેટિંગથી લઈને ધે આર આઇડેન્ટિકલ, ધે આર લાઈક ટ્વિન્સ ઇન પરફોર્મન્સ. તો આઈ વુડ ગો વિથ ઈશાન કિશન એઝ એન ઓપનર ફોર ટુડે, ગિવિંગ શુભમન ગિલ એ બ્રેક. અને સાહેબે જે વાત કરી કે કુલદીપને બેસાડો કઈ રીતે, તમે જાડેજાની સાથે અશ્વિનને ચાન્સ આપો, કુલદીપે એવું પરફોર્મ કર્યું છે અને ખાસ કરીને પાકિસ્તાન સામે એને જે પરફોર્મ કર્યું કે નોટ યુ નો ટેક હિમ આઉટ. એટલે પ્રોબ્લેમ એ છે કે આમાં એક જ રસ્તો થાય એવો છે કે ICCને રિક્વેસ્ટ કરો કે અમે 12 ખેલાડી રમાડીએ ને ઓલ્ટરનેટિવ, બીજો કોઈ રસ્તો છે નહીં. બહુ સેટ થયેલો બેટિંગ ને બોલિંગ ઓર્ડર છે, વી આર ગોઈંગ ફેન્ટાસ્ટિક. અને 1975 અને 1979ના વર્લ્ડ કપમાં ક્લાઇવ લોઇડ એક પણ મેચ હાર્યા વગર વર્લ્ડ કપ જીત્યો હતો, અને રિકી પોન્ટિંગ 2003 અને 2007માં એક પણ મેચ હાર્યા વગર વર્લ્ડ કપ જીત્યો હતો. લોઇડમાં તો ઓછી મેચો હતી, પોન્ટિંગ બધી જ મેચો વધારે જીત્યો હતો. એ પછી કદાચ પહેલી વાર એવો સંજોગ થયો છે કે ભારત 6 મેચ જીત્યું છે અને બાકીની બધી જીતી જાય તો એ રિપીટ થાય, પણ એમાં એક આઈડેન્ટિકલ એક કોઇન્સિડન્સ એ છે કે વર્લ્ડ કપ 75 અને 79માં એક પણ મેચ ના હારનારને પછી 83માં જો કોઈ હરાવ્યું હોય તો ભારતે હરાવ્યું હતું, અને પોન્ટિંગને પણ 2011માં જો કોઈ હરાવ્યું તો આપણે હરાવ્યું હતું. એટલે બધું મૂકો બાજુ પર, અને બેટિંગની તમે વાત કરો તો વાનખેડેની, રોહિત શર્મા પાસેથી શ્રીલંકા એનું હન્ટિંગ ગ્રાઉન્ડ છે, વાનખેડા એનું હન્ટિંગ ગ્રાઉન્ડ છે, ઘણા વખતથી ડબલ સેન્ચુરી આવી નથી, લેટસ્ટ હોપ કે વિકેટનું બધું જે બી હોય સાહેબ તમે સાચા છો ટેકનિકલી, પણ કાયમ રોહિત જે ટોસ જીતીને બેટિંગ આપે છે એના બદલે બેટિંગ લઈ સ્મેશ ધેમ આઉટ. ઓકે, એક સેકન્ડ, વી હેવ ધ મેન્ટાલિટી ઓફ ચેઝિંગ રન, વી હેવ પ્રૂવ્ડ ધેટ વી ચેઝ ધ રન્સ એન્ડ વી વિન ધ ગેમ.
સો આઈ ડોન્ટ થિંક કે રોહિત એ સાયકોલોજીમાંથી પણ સાહેબ ઓચિંતી મોટી મેચમાં જો તમારે પહેલી બેટિંગ આવી ઓકે ઓચિંત તો આવી ઓકે સેમિફાઇનલ પહેલા અમુક જે જર્ક શેમાંથી પસાર થવું સારું તો કઈ કઈ સ્થિતિમાં ટીમ છે કદાચ આ પરિસ્થિતિમાં જે લાસ્ટ ગેમમાં થયું અને છેલ્લી 3-4 વિકેટે જે રન જોડ્યા એ પણ એવી પરિસ્થિતિ પણ આવી શકે મોટી ગેમમાં જ્યાં નોકઆઉટ હોય ત્યાં તમારી પાસે કોઈ ઓપ્શન રહેતો નથી પ્રફુલભાઈ ક્વિન્ટન ડિકોક તો ફોર્મમાં છે ટોપ ઓફ ધ ટોપ ઇન્ડિયન ક્વિન્ટન ડિકોકની વાત કરી દક્ષેશભાઈએ વાનખેડેમાં કેટલી શક્યતા જોઈ રહ્યા છો ઓવરઓલ બેટિંગ ઓર્ડરમાં ચેન્જની વાત નથી પણ કદાચ જે એવી ગેમ આમ તો આ ગેમ પણ ક્રુશિયલ છે જીતીને સીધી કન્ફર્મ કરશે ફાઇનલી ટિકિટ પણ ઓવરઓલ કેટલા ચાન્સીસ જોઈ રહ્યા છો કે તમને સૂર્યકુમાર યાદવ પણ એ તો જોવા મળશે જ પણ ઈશાન કિશન પણ જોવા મળે આ ગેમમાં પ્રફુલભાઈ પ્રફુલભાઈ અવાજ પહોંચી રહ્યો છે જરા કટ થાય છે મુકેશજી બોલો છો જરા અવાજ પહોંચી રહ્યો છે સર હા અવાજ આવે અવાજ આવે ઓકે ઈશાન કિશનના કેટલા ચાન્સીસ જોઈ રહ્યા છો આજે વાનખેડે પર પ્લેઇંગ 11 માં ઈશાન કિશનની આપણે વાત કરીએ અથવા તો કોઈ પણ ટીમની અંદર ચેન્જની વાત કરીએ તે પહેલા આપણે ઓફકોર્સ એવું આપણે ઈચ્છીએ કે બીજા પ્લેયર્સોને આપણે ઓપોર્ચ્યુનિટીઝ આપીને એને ટેસ્ટ કરવો જોઈએ પરંતુ હું પોતે એમ માનું છું કે ઇન્ડિયન ટીમની જે સાયકી છે જે થિંક ટેન્કની જે સાયકી છે એ સામાન્ય રીતે વિનિંગ કોમ્બિનેશનમાં ચેન્જ કરશે નહીં આજની મેચ ઓફકોર્સ આપણે એવું કહી શકીએ કે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી તેમ છતાં પણ જે બેટ્સમેનોને માટે આપણે માનીએ છીએ કે એ લોકો ફોર્મમાં નથી એટલે એને આપણે ડ્રોપ કરીને એની જગ્યાએ બીજાને ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ પરંતુ અત્યારે જે એક્સપેરિમેન્ટેશનનો જે સ્ટેજ જે છે એ ઓલમોસ્ટ પૂરું થઈ ચૂક્યું છે અને હવે અત્યારની જે મેચો છે એ સેમિફાઇનલ અને ફાઇનલ માટેના રિહર્સલ માટે જ હશે એટલે જે ટ્રાઇડ એન્ડ ટેસ્ટ છે એમની જ એ જ વધારે ધારદાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે આપણે શુભમ ગિલની વાત કરીએ કે શુભમ ગિલ અત્યારે ટ્રેમેન્ડસ ફોર્મમાં નથી અને એટલું પરફોર્મન્સ નથી કરી રહ્યો તો એને આપણે ચેન્જ આપણે કરી દઈએ અત્યારની તારીખમાં સિવાય કે એક્સ્ટ્રાઓર્ડિનરી સર્કમસ્ટેન્સીસ કે જે કમ્પલ્શન હોય એમાં ચેન્જ કરવા સિવાય મને નથી લાગતું કે ઇન્ડિયન થિંક ટેન્ક કોઈ બેટિંગની અંદર કે બોલિંગની અંદર કોઈ ચેન્જ કરે દે વિલ પ્લે એઝ ઇટ ઇઝ શ્રેયસ આયરની વાત કરીએ તો શ્રેયસ આયર માટે આ હોમ ગ્રાઉન્ડ છે ઓફકોર્સ એ લીન પેચમાં જઈ રહ્યો છે બરાબર છે પણ ગઈકાલે આપણે નેટ પ્રેક્ટિસમાં જોયું તો હી વોઝ વર્કિંગ વેરી હાર્ડ અને ધારો કે કદાચ ઇન કેસ એ ફેલ જાય તો બી કઈ મોટો ફરક પડતો નથી કેએલ રાહુલ માટે આપણે ઘણા સમય પહેલા આ જ વાત કરતી હતી વેન હી વોઝ પાસિંગ થ્રુ લીન પેચ આપણે બધા એવું માનતા હતા ક્રિકેટ પ્રેમીઓ કે કેએલ રાહુલને ડ્રોપ કરવો જોઈએ અને એની જગ્યાએ બીજાને ચાન્સ આપવો જોઈએ આજે આપણે કેએલ રાહુલની પરિસ્થિતિ જોઈએ છીએ કે હાઉ સ્ટેબિલાઇઝ હી હેઝ હિમસેલ્ફ તો આ રીતે ઈશાન કિશન ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ ધેર ઇઝ અ બ્રાઇટ ફ્યુચર ફોર હિમ હી વિલ ગેટ એમ્પલ ઓપોર્ચ્યુનિટીઝ બીકોઝ ધેર આર સો મેની ઇવેન્ટ બીંગ ટેકન આર ગોઈંગ ટુ ટેક પ્લેસ તો આ રીતે હું પોતે માનું છું કે વાનખેડેની વિકેટ વાનખેડેનું ગ્રાઉન્ડ વાનખેડેનું એન્વાયરમેન્ટ અને વાનખેડેનો માહોલ જોતા અત્યારની તારીખમાં શ્રેયસ આયરને કે કોઈને પણ ચેન્જ નહીં કરશે અને દે ટ્રાય ટુ કમ આઉટ વિથ ફ્લાઇંગ કલર્સ એન્ડ ધેર ટાર્ગેટ વુડ બી ટુ ક્રોસ 400 રન્સ ઓકે બહુ મોટી વાત કરી પણ ભગીરથ સર સુરેશ રૈના 2012 પછી જે ઇશ્યુ હતો કે શોર્ટ બોલ પર બોડી લાઇન પર ટાર્ગેટ થતો શ્રેયસ અય્યરના કિસ્સામાં પણ બાઉન્સર સામે બાઉન્સરને ટેકલ ન કરવો અથવા તો લીવ કરવો ઓપ્શનલ પ્રેક્ટિસમાં ઓલમોસ્ટ 2 કલાક રાહુલ દ્રવિડની પ્રેઝન્સમાં આ વસ્તુ પર વર્કઆઉટ થઈ છે મતલબ કે દક્ષેશભાઈને તમે જે બધાએ વાત અગ્રી કરી કે બેકબોન છે શ્રેયસ અય્યર ઓવરઓલ આટલી મોટી ટુર્નામેન્ટમાં તો આ વસ્તુ પર બિટવીન ધ ટુર્નામેન્ટ વર્કઆઉટ કરવું રિઝલ્ટ મેળવવું કેટલું હાર્ડ હોય છે અથવા ટફ હોય છે કે ચેલેન્જિંગ હોય છે સિલેક્શન જો ના નીકળી જાય ને તો તમે મોહિન્દર અમરનાથ નો દાખલો લો હી વોઝ અ ગુડ હુકર બટ હી ફેલ્ડ એને જયારે હેલ્મેટ આવી ત્યારે કરી આને બી શું છે કે ઇન્સ્ટન્ટલી એ હુક કરવા જાય ઇઝ નોટ સીઈંગ ધ બોલ કે એના શોલ્ડરની રાઇટ શોલ્ડરની બહાર આવે છે બોલ કે રાઇટ શોલ્ડરની અંદર છે બોલ રાઇટ શોલ્ડરની અંદર હોય તો હુક કરી શકે રાઇટ શોલ્ડરની બહાર હોય તો બોલ ઉપર જાય અને સેકન્ડ તમે ગમે એટલા કલાક કરો તમે આખી જિંદગી ડાબ્યા પગે બહાર પહેલાં નીકળ્યા હો તો છેલ્લે દાડે થોડા જમણા પગે નીકળવાના નહીં નહીં 6-8 મહિના પહેલા આજ જ્યારે સવાલ થયો
ત્યારે કહેવામાં આવ્યું કે ચલો હું લીવ કરવાનો પ્રયત્ન કરું છું, હું અત્યારે છોડી દેવાનો પ્રયત્ન કરું છું કે હું રમી જ નથી રહ્યો. છોડો સાંભળો, પાકિસ્તાનના કેટલા પ્લેયર્સને આપણે બાઉન્સરમાં માર્યા, બધા બાઉન્સરમાં પાકિસ્તાનને મારે છે, શ્રીલંકા બી એમાં જ ભરાય. દરેક એનું કારણ છે કે આ બેટિંગ વિકેટ છે ને આ બેટિંગ વિકેટ ઉપર બોલ સારી હાઈટ પર આવે, એટલે તમે કહ્યું કે જ્યારે સેકન્ડ ઇનિંગમાં બેટિંગ આવશે ને તો પ્રિડિક્ટેબલ હાઈટથી બાઉન્સર આવશે. પહેલી ઇનિંગમાં પ્રિડિક્ટેબલ હાઈટ નહીં આવે, ક્યાં તો બાઉન્સર એકદમ ઉપર આવશે, વધારે સ્પીડથી આવશે, સ્કિટ કરતો આવશે. ને લેટ અસ હોપ કે એ જે મારે ને ફટકો એ ક્યાં તો બાઉન્ડ્રી બહાર જાય અને ક્યાં તો વિકેટ કીપરને માથેથી જાય, દેર ઇઝ નો પ્રોબ્લેમ, કારણ કે આ T20 છે. બટ હી ઇઝ એ બેટ્સમેન હુ શુડ નોટ બી ટ્રીટેડ ઇન એન્ડ આઉટ, હી શુડ બી કન્ટિન્યુઅસલી ગિવન. સેમ વે શુભમ ગિલ, જો તમારે શુભમ ગિલને ફાઇનલમાં રમાડવાનો હોય તો ઈશાન કિશનને તમે પહેલાં ચાન્સ આપી ચૂક્યા છો. જેટલી વાર આઉટ થયો છે રેશ રમીને આઉટ થયો છે, નોટ ધેટ કે ધ બોલ ઇઝ બીટન એ, નહીં એનો પગ જ નહીં હાલતો સ્ટાર્ટિંગમાં. હવે આ સંજોગમાં શ્રીલંકન્સ એને સેટલ નહીં થવા દેવાના ટ્રાય કરશે, અને જો એ સેટલ થઈ ગયો તો તમારો ઓપનિંગનો પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જાય છે. કારણ કે તમે સેમિફાઇનલ ને ફાઇનલમાં સુરેન્દ્રને ડ્રોપ કરવાના છો, ના બહાર બેસાડીને થોડું ને મેન્ટલી તમે પેલો સાયકેટ્રિકની ઇફેક્ટ આપવાના છો, ના લેટ હિમ ગો ઓન ગ્રાઉન્ડ એન્ડ પ્લે. ના ઓનલી થિંગ કે મને હજુ બી થાય કે ભાઈ આઈ એમ સેઈંગ ઇઝ સમથિંગ રોંગ, બટ યુ હેવ ટુ ટ્રાય અશ્વિન સમવેર, કારણ કે અશ્વિન તમને ફાઇનલમાં રમાડવો પડવો. ઓકે, આજે એ ચાન્સ છે, દક્ષેશભાઈ થોડો સમય મળ્યો છે કે ક્વિક કોમેન્ટ લઈ લો. આજે એ ચાન્સ છે કે એકાદ ચેન્જ, આમ નોર્મલી વિનિંગ કોમ્બિનેશનમાં ચેન્જ નથી. બહુ સાચું કહું ને તો માત્ર કોઈ બાર બેઠો છે એટલે રમાડવા માટે ચેન્જ કરવાનો કોઈ લિબર્ટી કે સ્કોપ છે જ નહીં. આ મેચ જરા પણ ઈઝી નથી. જો આ હાર્યા ને તો પછીની બે મેચમાં સેમિફાઇનલમાં ક્વોલિફાય થવાનું કારણ વગરનું ટેન્શન ઊભું થશે. આ મેચમાં જે વિકેટ પ્રમાણે ભગીરથભાઈ જે કીધું, બોમ્બે વાનખેડેની વિકેટ પ્રમાણે બેસ્ટ ડિસિઝન લઈ અને મેચના એક કલાક પહેલા વિકેટ જોઈને તમને જે બેસ્ટ લાગે એ ડિસિઝન લો. કોઈને બેઠો છે એટલે ચાન્સ આપવા કે કોઈ સેજ ફેલ છે એટલે બહાર કાઢવા, એ અત્યારે જો આ મેચ જીતી જઈએ ને આપણે પછીની જે બે મેચ રહી ને એમાં જે કરવું હોય કરો, નોટ ઇન ધીસ મેચ, નોટ એટ ઓલ. ઓકે, તો આમાં એક્સપેરિમેન્ટની જરૂર. 40 સેકન્ડ છે પ્રફુલભાઈ, ટોસનું કહ્યું તો એ જ ઇન્ટેન્ટ રહેશે કે નહીં? સેકન્ડ હાફમાં જે રીતે વાનખેડેની વિકેટ બિહેવ કરે છે તો કદાચ ચેઝ જ કરે, કે અથવા દક્ષેશભાઈએ કહ્યું કે નહીં એ સ્કોર આપો જો તમારું બેટિંગ યુનિટ આટલું ફોર્મમાં હશે તો એ આ ગેમ છે. પ્રફુલભાઈએ કીધું ને 450 જીતી દો. ઓકે, 450 તો થાય જ. પ્રફુલભાઈ અવાજ પહોંચી રહ્યો છે. દક્ષેશભાઈ, ભગીરથભાઈ આપની ક્લોઝિંગ કોમેન્ટ. પ્રવીણ, 350 પ્લસ રન કરવા પડે, દેટ મીન્સ કે તમારે 7 રનથી ઉપરનો એમને પર ઓવરનો ટાર્ગેટ આપવો પડે. જો 7 રનથી ઉપરનો ટાર્ગેટ આપો તો શ્રીલંકન્સ વિલ ટ્રાય ટુ ડુ સમથિંગ હરાકરી. જો પહેલા 10 ઓવરમાં એમનાથી નહીં ક્લિયર થયો એ ટાર્ગેટ, એટલે 7-8 રનનો આપણે 9 નો આપો ને 450. તો કે ખોટું લેવા દેવા વગરનું બર્ડન લેવું નથી. ઇન્ડિયન ટીમ કદાચ વિનિંગ ટ્રેક પર છે તો એક્સપેરિમેન્ટ કરતા એક એવી જીત કે જ્યાં કોન્ફિડન્સ છે એક અલગ લેવલ પર, જ્યારે વોટ ઓબવિયસ નેટ રન રેટ. એક શું ભૂલી ગયો, બોમ્બે ની બાઉન્ડરી નાની છે. હા, એટલે તો કહું છું 380-399 આ સ્કોર રહ્યો છે અને હાઈએસ્ટ રન ચેસ પણ થયા છે વિશ્વકપમાં. અપેક્ષા રાખીએ કે ઇન્ડિયન ટીમ આજ વિનિંગ ટ્રેક પર જળવાઈ રહે અને જે પણ નાના મોટા જર્ક છે તે જર્કમાંથી પસાર થઈ અને સેમિફાઇનલ માટેની તૈયારી. શ્રીલંકા સામે વાનખેડેમાં જીત બાદ ઓલમોસ્ટ સેમિફાઇનલની ટિકિટ કોઈ ટેન્શન વગર બુક થઈ જશે. પણ જરા પણ લાઇટલી લેવાની વાત નહીં કરે ઇન્ડિયન ટીમ કે રોહિત શર્મા. મુખ્ય ગ્રાઉન્ડ છે અને આ સ્પેશિયલ જીત પણ સ્પેશિયલ ગ્રાઉન્ડ પર ઇન્ડિયન ટીમ માટે. નમસ્કાર.